नमस्कार मित्रों, जितेंद्र पटेल, श्रीमती एम के पटेल हाई स्कूल और श्रीमती एच जे पटेल हायर सेकेंडरी स्कूल गोजारिया, आपनु हार्दिक स्वागत है। मित्रों, अहीं तमे स्क्रीन पर एक व्यक्ति ने जोई सकता हो। आ व्यक्ति है, एमनो परिचय आपणे चलो एमना मुखे ज सांभळीए अने पछी ए शुं करवा जाय छे आपणे जोईए छे। नमस्कार, मारुं नाम पारस बी डबघर, वतन मानसा, हाल गोजारी हाईस्कूलनी अंदर धोरण 11 અને 12ની અંદર ગુજરાતી વિષયના મદદની શિક્ષક તરીકે કાર્યભાર સંભાળી રહ્યો છું અને આજે હું તમને આ કાગળમાંથી ફોલ્ડ કરીને જુદી જુદી ટોપીઓ કેવી રીતે બનાવાય તેના વિશે વાત કરીશ અને લગભગ 7-8 પ્રકારની ટોપી આ કાગળમાંથી, છાપાના કાગળમાંથી ફોલ્ડ કરીને કેવી રીતે બનાવાય। તો આપણે સૌ પ્રથમ પહેલાં કાગળ લેવાનું। એટલે મિત્રો, આ પારસભાઈ ડબગર મારી શાળાની અંદર ગુજરાતીના શિક્ષક છે। तो ये न्यूज़पेपरनी अंदर थी जे वेस्ट पेपर आवे छे, वाँचन कर्या पछीनो जे कागळ छे एमांथी जुदा जुदा प्रकारनी जे टोपी बनावे छे, के जे रचनात्मक कामगीरी छे आपणे जोईशुं। तो अहीं तमे जोई शकता छो ए कागळमांथी टोपी बनावा जई रह्या छे। न्यूज़पेपर, गुजरात समाचार, संदेश के दिव्य भास्करनुं कोई पण न्यूज़पेपर आवे तो एमांथी बाळकने आ रीते एक्टिविटी बेस्ड कामगीरी तमे सोंपी शको। मोबाइल लईने विद्यार्थी अथवा घरनी अंदर बाळक જ્યારે સતત મોબાઈલ લઈને બેઠો હોય એની જગ્યાએ જો આ પ્રમાણે તમે એક્ટિવિટી આપો તો એનામાં રચનાત્મક એક્ટિવિટી કરવાનો આનંદ પણ આવે છે અને કંઈક નવું એને કરવાનો આનંદ પણ આવે છે। તો અહીં તમે જોઈ શકતા હશો ટોપીઓ બનાવે છે, પેપર એક જ છે, એક જ પેપરમાંથી જુદા જુદા પ્રકારની ટોપીઓ કેવી રીતે બનાવી શકાય એ આપણે જોઈશું। આ ટોપી એ સામાન્ય રીતે કોઈ કાર્યક્રમ હોય તો એની અંદર આ પ્રકારે કોઈ રાજાનું પાત્ર ભજવવું છે તો એના માટે પણ આ ટોપી ચાલી શકે, એટલે આપણે બહારથી ખર્ચ કરવાની કોઈ જરૂર રહેતી નથી। અને આમ પહેરાવો તો સૈનિક ટોપી બને છે, એટલે રાજા કરતાં જરા જુદી લાગે, એટલે સૈનિકો પણ આ રીતે કામ કરે, એટલે એક અને બે। ત્યાર પછી આપણે જોઈએ છીએ અત્યારે હાલ એની ચર્ચા ચાલે છે, આ પ્રકારની ટોપી જે એક રાજકીય પક્ષનું પણ ઓળખ બની છે, તો આ ટોપી તમે જોઈ શકો છો। ત્યારબાદ આ જ કાગળને આ રીતે આમ કરી અને એને આ રીતે ફોલ્ડ કર્યા પછી આ ચોરસ બની ગયું સ્ક્વેર, અને સ્ક્વેરની અંદરથી આપણે આમ આના બધા જ ભાગને બંનેને ફોલ્ડ કરી અને ત્યાર પછી એને અંદર નાખીશું। અને હવે આ જે ટોપી બની છે એ જે ટોપી બની એ ગઢવાલી ટોપી બની, હિમાચલ પ્રદેશની અંદર આ પ્રકારની ટોપી પહેરવામાં આવે છે। તેના પછી આપણે એમાંથી એક પાંખ દૂર કરીશું, ધારો કે આ અને આ બાજુથી, તો આપણને કોન્વોકેશન કેપ તમે જોઈ શકો છો, કોન્વોકેશન કેપ એ આમાંથી બને છે, આ કોન્વોકેશન કેપ। ત્યાર પછી આપણે આ ફોલ્ડને આપણે આ રીતે અંદર કરી દઈએ અને અંદર કર્યા પછી એનો જે આગળનો ભાગ છે એને બહાર કાઢીશું, તો આ રીતે જુઓ તમે એ પોલીસ ટોપી પણ બની જાય છે। આ એક પોલીસ ટોપી છે। હવે જુઓ, આમાંથી આપણે કેટલીક વખતે મિસ યુનિવર્સનો તાજ પહેરાવતા હોઈએ છીએ, તો એ વખતે કેવી ટોપી બને એ પણ આપણે જોઈએ। આ એક જ ટોપીમાંથી આવી રીતે જુદી જુદી પ્રકારની ટોપી આપણે બનાવી શકીએ છીએ। તો આ જે ટોપી બની તે આપણે જ્યારે પેલો તાજ પહેરાવતા હોઈએ છીએ તો એ પ્રકારની આ ટોપી છે, અને એ રીતે આમ બની શકે। અને ત્યાર પછી કોઈકને એમ લાગે કે ભાઈ મારે આમાં રંગરોગાન કરવું છે, તો એ આ રીતે આમ કરી અને સર્પ આકારે નાગની પણ ટોપી બનાવી શકે છે, અને પછી બિલકુલ સીધા આપણે જ્યાં હતા ત્યાં આવી શકીએ। આ પ્રકારની ટોપીમાં અહીંયા તમે કિનારી પર રંગીન પટ્ટી પણ લગાવી શકો છો, સરસ રંગીન કાગળ લઈને તમે ચિતરી શકો છો। ટૂંકમાં બાળકોને કંઈક નવું મળે એના માટે આવી સતત પ્રવૃત્તિઓ બધી બનતી હોય છે। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। તો આ હતા અમારી સ્કૂલના ગુજરાતી વિષયના શિક્ષક શ્રી પારસભાઈ ડબગર, જેમને આજે આપણે ગુજરાત સમાચાર અથવા સંદેશના ન્યૂઝ પેપરના જે પેપરમાંથી જુદા જુદા પ્રકારની 7-8 ટોપી કેવી રીતે બનાવી શકાય એ આપણને સમજાવ્યું। તો મિત્રો, આ વિડીયો જોઈને તમને આનંદ આવ્યો છે, આભાર, જય હિન્દ, જય ભારત।